સ્વયંભૂ પ્રગટ થયેલા 64 જોગણીઓ માતા મંદિર પાલોદર ખાતે આજ રોજ ફાગણ વદ પાંચમના દિવસે ભવ્ય પાગટ્ય દિવસ કાર્યક્રમ યોજાયો. મહેસાણા ખાતે આવેલા પાલોદર ગામમાં પાંડવો બાબત વખતના સ્વયંભૂ એવા શ્રી 64 જોગણીઓ માતા મંદિર ગામ ખાતે આજરોજ ફાગણ વદ પાંચમના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, સાથે સાથે માતાજીનું યંત્ર બદલવાનો કાર્યક્રમ તથા સમગ્ર ગામની અંદર માતાજીના બગીમાં બિરાજમાન કરીને શોભાયાત્રા નીકાળવામાં આવી. આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થે પધાર્યા હતા. ભાવસાર જેડેશ ટીવી મહેસાણા. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પાલોદર ગામે. આજે ફાગણ વદ પાંચમના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસના નિમિત્તે આજના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. માતાજીનો જે રથ નીકળ્યો હતો એ રથ સમગ્ર ગામની અંદર ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર પ્રાગટ્યમાં મૂકવામાં આવ્યો છે. દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. માતાજીની અદ્ભુત દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ લોકો ઉપર જે વરસી રહી છે તે જોવા મળી રહી છે. લોકો દૂર દૂર સુધી આ માતાજીના જે પ્રાગટ્ય દિવસની અંદર આવી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ 5 દિવસનો સમગ્ર કાર્યક્રમ રહેશે. મહેસાણાથી ભાવિન ભાવસાર, આપનો પરિચય આપજો અને આજનો જે પ્રસંગ છે શું કહેવા માગશો? મારું નામ ભરત દેસાઈ છે, હું ગાંધીનગરથી આવું છું અને જોગણીમાં પ્રત્યે મારી અપાર શ્રદ્ધા છે. છેલ્લા 20 વર્ષથી હું અહીંયા આ દિવસે અહીંયા હાજરી આપું છું. મહિનામાં એક વખત અહીંયા આવું છું. જે જોગણીમાં પણ જે શ્રદ્ધા છે, અહીંયા મારા સિવાય જે અન્ય શ્રદ્ધાળુ આવે છે એ લોકોની બી મનોકામના ખાલી અહીંયા દિવસ આપણે જાય તો બી માતાજીની પૂર્ણ કરે છે. તમારી શ્રદ્ધા માતાજી પ્રત્યે હોવી જોઈએ. પણ મારા તો ઘણા બધા કામ એટલા બધા કરેલા છે કે હું ગણાવી બી નહીં શકતો. અને એટલા પ્રત્યેની શ્રદ્ધા જે મારી છે, જે મારા આખા પરિવાર ઉપર જે માતાજીના આશીર્વાદ છે, જે ઘણા બધા મોટા વિચારથી માતાજી એમને બચાવેલા છે, એ પ્રત્યારે અહીંયા આવનાર દરેકની માતાજી શ્રદ્ધા પૂરી કરે જ છે. કોઈ ગમે તેવું હોય, ગમે તેને મનમાં કંઈ પણ લઈને આવ્યું હોય, કદાચ કોઈ કહી શકતું ના હોય, માતાજી નમીને જાય તો પણ માતાજી રજામકાજ માતાજીનો વર્ષનો વર્તાવો છે તો આવતા વર્ષ આવતા વર્ષે માતાજીનું કામ જરૂર પૂર્ણ કરે છે. એવી શ્રદ્ધા લોકો આવે તો એને પરંપરાથી આ શ્રદ્ધા આ મંદિરનું ચાલી જ રહ્યું છે. અને જોગણીમાં જુગ પહેલાંના ઉગેલા છે પાંડવ વખતના અને અહીંયા સહદેવ જોશીને મળેલા છે પાલોદર ગામમાં. જય માતા.